એ આપણે પ્રશ્ન પૂછીએ તો કે તન નો ખબર હોય, એ પેલા કરતા એટલે આપણે કરવાનો. ઉમરા પૂજન કરતા હોય તો કે ભાઈ તમે ઉમરા નું પૂજન શું કામ એને કરો છો, તો કે એ આપણે કર્યા પેલા કરતા, હવે કરવાનું હોય, ન કરીએ તો આમ થાય તેમ થાય, એટલે આગે છે ચલી આતી હે એના જેવું હોય. એટલે આજની જે મારી વાત છે એ સ્પેશિયલ આજના પર્વ માટેની છે કે દશેરાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે. અમુક વસ્તુનો આપણે નોલેજ છે તમને અને મને બંનેને, પણ અમુક જે વધારાની વાત છે એ હું અહીંયા કહેવા માટે ઈચ્છું છું. તો એક વાત એવી છે કે વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ ભોગવી રાવણનો વધ કરી અને અયોધ્યા પહોંચ્યા હતા, એટલા માટે દશેરા ઉજવવામાં આવે છે. બીજો એક સંદર્ભ એવું હોય છે કે વિજયાદશમીના દિવસે વિજયા એટલે કે આ એક એવું વિજય મુહૂર્ત છે, એવું પણ લખેલું છે કે કોઈ પણ જગ્યાએ આપણા વિરોધી હોય, દુશ્મન હોય તો તેની ઉપર ચઢાઈ કરવી હોય તો તેના માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. એટલે કે શત્રુ પર વિજય મેળવવા માટેનો આ દિવસ શુભ છે. એક વાત એવી પણ છે કે આજના દિવસથી દશેરાના દિવસથી રામ ભગવાને શરૂઆત કરી દે યુદ્ધની. દશેરા શબ્દ છે મૂળ સંસ્કૃત ઉપરથી આવેલો છે કે જેનો અર્થ થાય છે 10 વત્તા હરા, એટલે કે 10 એટલે કે 10 વસ્તુ અને હરા એટલે કે હરી લેવી, નાશ કરી નાખવો. આપણા શરીરની અંદર 10 વિકારો પડેલા છે, એટલે દશેરાના દિવસે આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે 10 વિકારો તો તમે એનો ન નાશ કરી શકીએ, પણ આપણે એકથી શરૂઆત કરીએ. 10 વિકારો તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ મોટા વિકારો કહેવામાં આવેલા છે. અને એના પછીના જે 5 વિકારો છે તે ઈર્ષા, છલ, દ્વેષ, કપટ, વટ. આ જે 5 વિકારો અને આગલા મેં કીધા એમ કરીને ટોટલ 10 વિકારો ઉપર આપણે વિજય મેળવો એનો દશેરા. ફક્ત દશેરા છે એ ભારતમાં જ ઉજવવામાં આવે છે એવું નથી, નેપાળનો પણ આ રાષ્ટ્રીય તહેવાર છે. એવી એક વાત છે કે રામજી મહારાજ છે એ દુર્ગાજીની પૂજા કરતા અને પછી રાવણનો વધ કરવા ગયા હતા, એટલા માટે આને દુર્ગોત્સવ તરીકે પણ આનો ઉજવણી કરવામાં આવે છે. અને એના પછી એક સરસ મજાના વૃક્ષ વિશેની વાત છે. અમુક આપણે ખબર જ છે કે મહિષાસુરવાળી છે, પણ આ સમી વૃક્ષ નામની વાત છે એ મારા માટે પણ નવી હતી કે ભાઈ સમી વૃક્ષ એટલે શું. તો કે ભગવાન રામના પૂર્વજ એટલે કે રઘુરાજા, રામના પપ્પા એટલે કે દશરથ ને એની પછી આગળ એટલે રઘુરાજા. તો રઘુરાજા ને એ બધા તો પેલા કેવા હતા, અત્યારનો યુગ તો એવું છે કે હવારે કીધું હોય ને હાઈ જાય ફરી જાય, પણ પેલા આપણે કહ્યું કે રઘુકુલ રીત સદા ચાલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય. એના દરબારની અંદર કોત્સ નામના એક ઋષિ આવ્યા અને ઋષિએ આશ્રમ માટે દક્ષિણામાં 14 કરોડ સોના મોહર માંગી કે ભાઈ આપણે આશ્રમ બનાવવો છે, તમારી વાત બહુ ચારે બાજુ સાંભળી છે, તમે કોઈ નાન જ પાડતા તો આપો. હવે રઘુરાજા મૂંઝાણ આવી કે આમાં આપણી રીતે કઈ ભેગું થાય એમ નથી, આટલું બધું ક્યાંથી કાઢવું. ભંડાર ખાલી કરી નાખ્યો. કુબેરને એણે પ્રાર્થના કરી કે ભાઈ મારા દરબારમાં એક આવી વ્યક્તિ આવી છે બ્રાહ્મણ આશ્રમ માટે અને નાસીપાસ થઈને જાય એવું આપણે નથી કરવું. કુબેરને મૂંઝવણ આવી કે ગવાજ ના પાડવી કેમ, આ કે બધા જાણીતા અને કાલ હવાર આપને નડે એના કરતા ના ન પડે, કઈક વ્યવસ્થા કરી દો. કુબેરને પછી એમ થયું કે વિષ્ણુ ભગવાનનો જે 7મો અવતાર છે એટલે કે ભગવાન રામ એ આ જ કુળની અંદર જન્મ લેવાના છે, એટલે ઉછીના દેવા કઈ તકલીફ નથી કે બધી વ્યવસ્થા થઈ જાય. વિષ્ણુનો 7મો અવતાર આ જ કુળમાં જન્મ લેવાના હોવાથી કુબેરે પછી એના જે દરબારની અંદર એક સમી નામનું વૃક્ષ હતું એની ઉપર ધનની વર્ષા કરી. હવે આમાંથી જેટલું જોઈએ એટલું લઈ ગયો, એટલે મને એવું લાગે તેની ત્યાં કહેવત એવી છે, કાંઈ કઈ જાળવા નથી. તેથી આ વૃક્ષને ધનના વૃક્ષની માન્યતા મળેલી છે. બીજી એક આ સમી વૃક્ષને અનુરૂપ જ એક એવી વાત છે કે દુર્યોધને પાંડવોને જુગારમાં હરાવી 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષે અજ્ઞાતવાસ ભોગવવાનો હતો એવી વાત હતી. આ અજ્ઞાતવાસ દરમિયાન જો ક્યાંય ભેગા થઈ જાય તેનું બધું પતી જાય, 12 વર્ષ પાછા ફેર. અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનું ધનુષ, કારણ કે એને છુપાવે છે રહેતા હતા, એટલે હવે અર્જુન પાસે જે એના શસ્ત્રો હતા એને સમી વૃક્ષ ઉપર હંતાડી દીધા હતા. સમી વૃક્ષ પર મૂકી રાજા વિરાટ પાસે નોકરી કરવા માંડ્યા, ગમે એમ કરીને 1 વર્ષ પૂરું કરવાની વાત હતી, એટલે વિરાટ પાસે નોકરી કરવા માંડ્યા. એક દિવસ વિરાટના પુત્ર સાથે ગૌરક્ષા માટે
અર્જુને સમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉઠાવી શત્રુ પર વિજય મેળવ્યો. આજે મેન મહત્વની બાબત હવે આવી કે આપણે જે શસ્ત્ર પૂજા કરીએ છીએ એ સુકામે, કારણ કે અર્જુન છુપાવે છે રહેતો હતો, છતાંય જ્યારે ગૌરક્ષાની વાત આવી ત્યારે સમી વૃક્ષ ઉપર એણે જે પોતાનું હથિયાર રાખ્યું હતું તે ત્યાંથી લીધું અને જે દુશ્મનો ઉપર હતો એ વિજય મેળવ્યો. એટલે કે આપણું જે કર્મનું સાધન છે એની એટલા માટે પૂજા કરવામાં આવે છે દશેરાના દિવસે. આપણે એમ થાય કે પેલાના બધા દરબાર ને બધા હથિયારોની પૂજા કરે, તલવારોની નહીં, કારણ કે તલવાર છે પેલાના સમયમાં એનું હથિયાર હતું, બીજાના રક્ષણ કરવા માટેનું સાધન હતું, કોઈને ડરાવવા માટેનું નહોતું. એટલા માટે અને છેલ્લી એક વાત છે કે અસુરોના રાજા મહિષાસુર અને દુર્ગામા વચ્ચે 9 દિવસ સુધી યુદ્ધ થયું હતું. આપણે ખબર છે કે અસુરનો રાજા જે હતા મહિષાસુર બધા એની જગ્યાએ ધબધબાટી બોલાવી દીધી હતી કે હવન ચાલુ હોય તો એ હળી કરે, કોઈને હૈખે જીવવા ન દે. પછી આ બધા માતાજીને પ્રાર્થના કરી પાછું એને વરદાન એવું મેળવી લીધું હતું કે હું કોઈ નરના હાથે મારું મૃત્યુ ન થાય. એટલે બધા ગયા માતાજી પાસે. આપણે ઘણી વાર એવું થાય મેળ ન આવે એટલે સમજી જવાનું એમ. અસુરોના રાજા મહિષાસુર અને દુર્ગામા વચ્ચે 9 દિવસ સુધી યુદ્ધ થયું અને 10મા દિવસે વિજય થયો. તેથી વિજયાદશમી પણ આ તહેવારને કહેવામાં આવે છે. અને દશેરાના દિવસે સમ્રાટ અશોક, જો એના વિશે કોઈ ક્યારેય વાંચ્યું હોય તો બહુ શક્તિશાળી રાજા હતા, આપણે તો કઈ નથી, કે સમ્રાટ અશોકને એ બધા દેવું કે સીધા ઘોડા જ મૂકી દેતા એમને, એ કે હાલો જેને બાંધો એ બાંધી દે અને બાંધે સીધા લડવા આવી જાય. બે જ વાતમાં માનતા હતા, કા બાંધો કા તમારું છે અમને લઈ ગયો. ત્રીજી વાતમાં સમ્રાટ અશોકને રસ જ નહોતો, પણ એનું હૃદય પરિવર્તન થઈ જાય છે કલિંગનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે. એટલે દશેરાના દિવસે સમ્રાટ અશોકે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. આ એક એની પછીની વાત છે. આજે કઈ મેં વાત કરી એ બધી ધાર્મિક વાતો હતી દશેરાના પર્વને અનુરૂપ.